ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 પાઠ 3 ધાતુ અને અધાતુ વિગત અગાઉ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી. આજે તમે જોયું છે કે અધાતુના ચાર ભૌતિક ગુણધર્મો કયા કયા છે એ મુદ્દાની આપણે આજે ચર્ચા કરીએ. ધાતુના ગુણધર્મો તો બધા તમે જુદા જુદા યાદ રાખવા માટે કીધું હતું, કચ્છ ભાગાકાર વસ્તુ, એના ઉપરથી આપણે સરળતાથી ધાતુના ગુણધર્મો તો આપણે જાણી શકીએ અથવા તો પરીક્ષા અંદર પૂછી શકીએ તો બધા લખી શકાય. પણ અધાતુનો ગુણધર્મો કયા કયા? તો પહેલો કીધો અધાતુ ધાતુના ગુણધર્મો કરતા વિપરીત વિરુદ્ધ, એટલે અધાતુના ગુણધર્મો. એક તો પહેલો મુદ્દો એનો બરડ હોય છે. બરડ એટલે શું? તો શેર કહેવાની એક ધાતુ તૂટી જતી હોય એને આપણે શું કહીએ છીએ? અધાતુ બરડ. બીજું, પેલા પછી ચરકાટ ધરાવતા હતા, આની અંદર ચરકાટ ધરાવતા નથી. અથડાવાથી કે અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. તો પરીક્ષાની અંદર બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય, તો ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો, ચાર મુદ્દા લખવાનો. આવડશે વિદ્યાર્થી મિત્રો? દરેકને એમાંથી જુદા જુદા એમસીક્યુ પણ પરીક્ષામાં પૂછી શકાય. નીચેનું વિધાન સાચું છે કે ખોટું જણાવો. અધાતુના ગગનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો આપણે જાણીએ છીએ કે એના ગગનબિંદુ નું ઉત્કલન બિંદુ કેવો હોય? નીચા હોય. વધારે ભૌતિક સ્વરૂપે જયારે મળી આવે ત્યારે તેને બીજા સંક્રમ આપે છે બહુરૂપો. ફરી એક વાર જયારે કોઈ એક તત્વ એક કરતા વધારે ભૌતિક સ્વરૂપે આપણને મળી આવે ત્યારે તેને બીજા સંક્રમ આવે છે બહુરૂપો. સમીકરણ આપણે કોઈ વસ્તુ કરવાની જરૂર
રાસાયણિક સમીકરણની ચર્ચા અને આપણે પાણી સમીકરણના ભૌતિક ગુણધર્મો કયા કયા છે તો પરીક્ષા પૂછાય પાણી સમીકરણના કોઈ પણ બે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરો બે માર્કમાં પૂછવો એ રીતે પણ પૂછી શકાય તો પહેલો જે રાસાયણિક સમીકરણ કુલ ચાર ભૌતિક ગુણધર્મ એક સમીકરણનો ભૌતિક સ્વભાવ બીજો એનો પ્રાયોગિક અને વિકલન બીજું ત્રીજું જે છે ગાર્યતા ચોથો જે છે વિદ્યુત ઉપર તો સમીકરણ આપણે જ્યારે મિત્રો ભૌતિક સ્વભાવ ની વાત કરીએ બીજો મુદ્દો વાત કરીએ તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અહીંયા આપણે જોઈ જઈએ છીએ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવો હોય છે નીચા અલગ હવે આયનિક સંયોજનો પ્રબળ આંતર આયનિક આકર્ષણ કરને કારણે તેમને તોડવા નોંધપાત્ર પ્રમાણમાં ઊર્જાની જરૂરિયાત હોવાથી એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે નીચા એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે ત્યાં પરંતુ પરંતુ જ્યારે ઘણા અવસ્થા હોય ત્યારે તેઓ વિદ્યુત વહન કરી શકતા નથી તો ચોથો મુદ્દો લખી શકાય આયનિક સંયોજનો એ ખાસ કરીને વિકારણીય અવસ્થામાં વિદ્યુત વહન વિદ્યુત વહન એટલે એક છેડાથી બીજા છેડા તરફ વહન થઈ શકે અને વિદ્યુત વહન ક્યાં તો વિદ્યુત વહન થઈ શકે પરંતુ ઘન અવસ્થા સોલિડ અવસ્થા હોય તો એ વિદ્યુત વહન કરી શકતા નથી તો પરીક્ષામાં પૂછાય આયનિક સંયોજનોના ભૌતિક ગુણધર્મો તો આપણને ખબર હોવા જોઈએ પરીક્ષામાં તૈયાર કર્યું હોય આયનિક સંયોજનના ભૌતિક ગુણધર્મો સમજી વિચારીને એનો પરમાણુ પ્રમાણ કેટલો છે કે એટલે કે એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2 R અને 3 એલ્યુમિનિયમ આપણે જોઈ ગયા હતા હવે એની વૃદ્ધિ 5 ક 9 અપને 6 થી 10 ના બળ આલ સી થી 11 થી 15 ને બધી એલ્યુમિનિયમ નો પરમાણુ પ્રમાણ કેટલો છે જી અને ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2 R ઓક્સિજન નું પરમાણુ પ્રમાણ કેટલો છે 5 8 3 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
તો આ રીતે જે હિલિયમ પ્લસ બે ઓક્સિજન માઇનસ ટુ આ બંને એકબીજાની આપણે ઇલેક્ટ્રોન સપ્રમાણ ક્રિયા મેળવે
એટલે કરીને આપણે અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડ વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરમાં મળીશું.